નમસ્કાર બાળકો, એકમ કસોટી પહેલા ચેપ્ટરની ચર્ચા કરી, હવે બીજું ચેપ્ટર પાંચમું ચેપ્ટર જે છે તમારું બરોબર સજીવનો પાયાનો એકમ પોસ્ટ વિશેના પ્રસંગો આવશે. કસોટી 29-30 તારીખે તમારે લેવાની છે, એટલે કે 10માનું ગણિત અને 9માનું વિજ્ઞાન બરોબર. આ બે ખાસ છે, કારણ કે એના માર્ક સાથે મેં તમને કીધું કે બોર્ડની એસેસિંગ જે વેબસાઇટ છે અથવા બોર્ડની જે વેબસાઇટ છે એની અંદર આપણે સબમિટ કરવાના આવશે. એટલે પહેલેથી તમે તૈયારી ખાસ કરો, એટલે આ જે ચેપ્ટર છે એના સ્પેશિયલ વિડીયો તમે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે, દ્વારા મૂકેલા છે, પણ એક પુનરાવર્તન સ્વરૂપે ફરી પાછું તમને અમુક મુદ્દાઓ ખાસ થઈ જશે કે તમે છેલ્લે ઘડીને વાંચશો તો સારી રીતે ગુણ લાવી શકો છો. શરૂઆત કરી કે સજીવનો પાયાનો એકમ કોષ બરાબર. કોષ વિશે શું છે તો આપણે તમારે બે પ્રકારનો પૂછવું છે. વનસ્પતિ કોષ છે બરાબર છે, અને પ્રાણી કોષની ચર્ચા કરીએ છીએ. આપણને ખબર છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, એની અંદર પ્રાણી કોષમાં ગાલના કોષો કરીને આચાર તમને સમજાવી દીધું. વિડીયો નીચેના વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, ટોટલ લાંબા વિડીયો છે. એ ગાલના કોષો લઈ મેં કોષ સરસ પટલ કોષ કેન્દ્ર કોષ સરસ બધું આપણે જોઈ લઉં. અને આ જે છે વનસ્પતિ કોષની અંદર આપણે ડુંગળીના છાલનું બરોબર કોષની અંદર સમજૂતી જોઈ લઈએ. હવે આની અંદર મુખ્ય વસ્તુ તમારા શરૂઆત ક્યાંથી થાય છે કે ઓકનો છોડ જે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આ કોષ વાદ એટલે કોષનું જે સંશોધન કોઈપણ પદાર્થ ચોક્કસ નાના ઘટક એકમનો બનેલો છે એને સૌપ્રથમ થોડી સાબિતી આપી. એમાં ઓકનો છોડ અથવા તો ગુચનો છોડ હતો એનો એક પાત્રનો છેદ લઈ પોતાની જાતિ બનાવી ઇલેક્ટ્રોનમાં માં એક સાદા માઇક્રોસ્કોપમાં જોયું અને તેને આપણે મેં ભણાવ્યું તેમ કે ખાના ખાના જેવી રચનામાં જોવા મળ્યું એ કોષ હતું. ત્યાર પછી રોબર્ટ બ્રાઉન થઈ ગયા, સ્લાઇડર અને સ્વાન થઈ ગયા, પર્કિન્સ થઈ ગયા, છેલ્લે મિશોરભાઈ થઈ ગયા. એ બધી સમજૂતી તમને કોષમાં જ આપેલો છે. કોષ કેન્દ્ર શોધ્યું એટલે વૈજ્ઞાનિકોએ શું કામ કર્યું એ તમારે ખાસ જોઈ લીધું. પછી આગળ તમને વાત કરું કે તમારા કોષ બે પ્રકારના છે, આદિ કોષ કેન્દ્રિત કોષ અને સુકોષ કેન્દ્રિત કોષ. હવે આદિ કોષ કેન્દ્રિત કોષ અને સુકોષ કેન્દ્રિત કોષ એ પ્રકાર જે પણ છે કોષ કેન્દ્ર આધારે અને તેને અંગીકાવવા માટે મળે છે. પૃથ્વી પર જે સજીવો છે એક કોષીય છે, બહુકોષીય છે, પણ અમુક જે એક કોષીય સજીવો છે તેની અંદર મેં કીધું સંપૂર્ણપણે તેમાં કોષ રસ પટલ કોષની અંગીકાઓ અને કોષ કેન્દ્ર કોષ રસ ખૂબ જ સુવિકસિત હોતા નથી, એટલે કે તેમાં સ્પેશિયલ પટલની રચનાઓ જોવા મળતી નથી. એટલે સાદા એક કોષીય સજીવો જોવા મળે છે બરાબર, કે જેની અંદર આ અંગીકાઓ કોષ કેન્દ્ર નિપરેલું કોષ કેન્દ્ર પટલ ડીએનએ રીગો અંદર જે રહેલી રંગસૂત્રો એ ચોક્કસ ધૂળીમાં અથવા તો પરફેક્ટલી પટ્ટીમાં શું પટ્ટીકા પટલ હોય આજુબાજુ જે આવરણ હોય એને પટલ કહે છે. એ પટલ કોઈ રચના ધરાવતા નથી. એવા જે કોષો છે આદિ કોષ કેન્દ્રિત કોષો કહેવામાં આવે છે એ 1 માઇક્રોનથી લગભગ 100 માઇક્રોનથી જોવા મળે છે. ચોકડી બદલા આપેલું છે એની પરના જે કોષો છે તમારે બરાબર એ સુકોષ કેન્દ્રિત કોષો એટલે કે ઉચ્ચ કક્ષાના પ્રાણી ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કે જેમાં કોષ રસ પટલ વ્યવસ્થિત જોવા મળે કોષરસ જોવા મળે તેની અંદર અંગીકાઓ પટલની ઉપર ખાસ જોવા મળે છે. અને કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્રની અંદર પાછું કોષ કેન્દ્ર પટલ અંદર રંગસૂત્રોની ઉપર ડીએનએ અને ડીએનએ ઉપર જન્મ એટલે આ રીતે આખી રચના જોવા મળે છે. સુકોષ કેન્દ્ર કોષ તફાવત પૂછાય એટલા માટે તમને આ કીધું. હવે તમારે આખી રચનાઓ મેઇન છે કે કોઈપણ કોષને આપણે જો ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ સિવાય સાદા માઇક્રોસ્કોપમાં સંયુક્ત માઇક્રોસ્કોપમાં જુઓ તો તમને 3 રચના કોષ રસ પટલ સૌથી બહારનું આવરણ છિદ્રિષ્ટ હોય કેમ હોય કે દ્રવ્યોને અંદર ઓટું CO2 ઉત્સર્ગ દ્રવ્યો ઉત્સેચકો આ બધાનું આટલે કરવા માટે એક આવરણ હોય છે અને આ અંગિકાઓને સાચવે એટલે કોષ રસ પટલ. આ અંગિકાઓ જ્યાં તરતી હોય અંદર નિસાઈ બરોબર છે કોષની અંદરનો ભાગ ટૂંકમાં આત્મા તમને કોષ તૂટી કહો બરોબર છે પ્રાણી કોષ તૂટ્યું છે ને આ કોષ રસ પટલ વનસ્પતિ કોષ તૂટીએ બરોબર આ ગોળ લંબગોળ હશે આપણે પ્રાણી અને વનસ્પતિ કોષ લગભગ તમારે બરોબર ચોરસથી લંબચોરસ આકારના રીતના જોવા મળે છે. એમાં અર્ધી કોણ જોવા મળે છે આ રીતનું બરોબર એને કોષ દિવાલ કહે શું કે કોષ દિવાલ કારણ કે વનસ્પતિ કોષોમાં જોવા મળે છે કોષ દિવાલ પ્રાણી કોષોમાં જોવા મળતું નથી. એટલે સીધું જાણે કોષ રસ પટલ જોવા મળે છે. આ કોષ રસ પટલ જોવા મળે છે છિદ્રિષ્ટ બરોબર વચ્ચેનો જે ભાગ કહીએ છીએ આ રીતે બરોબર છે એ કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર તો કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ હોય છે અંદર તમને કીધું એમ બરોબર રંગસૂત્રો જોવા મળે છે. આ જે ભાગ છે એ કોષ રસ છે. કોષ રસ બરોબર આ કોષ રસ વાળો ભાગ જોવા મળે છે બરોબર.
સમજાવ્યું બરાબર. એક કોર્સ વર્ષની અંદર તમારે ભૂમિકાઓ પર એક્ઝામ છે બરાબર. આના કાર્ય તમારા થોડા જરૂરી વાત શું શું છે, મેઇન અંગિકાઓ છે. અંગિકાઓ કહેવી અંતર ખૂબ સરસ જાણતી વાત કરું છું. અંતર ખૂબ સરસ જાણ બે પ્રકારની છે, કણિકામાં અને બીસી. કણિકામાં હોવા કારણે અહીં પર રિબોઝોમ છે. આટલી અંદર એ શું કાર્ય કરે, પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે. બીજું શું કરે છે, લિપિડ સંશ્લેષણનું કામ કરે છે. આ પ્રોટીન અને લિપિડ એ જે ઉત્પન્ન કરે એનાથી આ ખૂબ સરસ પટલ બને છે. આટલી અંદર પ્રોટીન અને લિપિડનો ઉપયોગ થાય છે બરાબર. આંતર કોષ રચના વિધેયક કે નલિકામાં વચન છે એટલે કુટિકા હોય છે બરાબર. અને એ કુટિકાનો આનો સંગ્રહ તરીકે જોવા મળે છે. ગોલગી પ્રસારણ થપ્પી જેવા આકારની અંદર કોષ રચના જોઈન્ટ હોય છે. એમાં એક કુટિકા જોવા મળે છે, સિસ્ટર ડિગેસી ખાસ યાદ રાખજો બરાબર છે. એ શું કાર્ય કરે છે, તો આણ્વિક ઉત્પન્ન કરે છે. કોઈ પણ અંગિકા ઉત્પન્ન જે ઉત્સેચકો હોય, અંતઃસ્રાવો હોય, એ બધું સંગ્રહ ઉત્પન્ન કરે. એ સિવાય સરળ સરકારમાંથી જટિલ સરકારમાં ઉત્પન્ન કરે અને લાઇસોસોમ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. એ ખાસ વર્ગ રચના અને કાર્ય તો આપણે જોઈએ દરેક. બીજું આ ખાસ ને આ ખાસ પૂછાય છે, લાઇસોસોમ કેમ, તો લાઇસોસોમ્સ અને ગુંચિત પ્રસાદન દ્વારા જે ઉત્પન્ન થાય એ લાઇસોસોમ્સ એક પ્રકારની ગુણાકાર અંગિકા છે. આ રીતે અંગિકા જોવા મળે એની અંદર દ્રવ્ય હોય છે. શું હોય છે, દ્રવ્ય, પાચક દ્રવ્ય, ઉત્સેચક દ્રવ્ય. એ દ્રવ્ય છે કે અંગિકાઓનું પાચન કરવા માટે હોય છે. અમુક ટાઈમ સુધા આ લાઇસોસોમ્સ નામની અંગિકા આજુબાજુ ખરાબ થયેલી અંગિકાઓનું પાચન કરે છે. અર્થાત કોષને કોઈ વિકૃત કે ખામી પહોંચે તો આખા કોષની અંગિકાઓનું પાચન કરી નાખે અને એ પાચન કરી નાખે એટલે કોષ મૃત્યુ પામે એટલે કે મરી જાય. એટલે કે પોતે મરી જાય અને અંગિકાઓને મારે, કોષ કેન્દ્રને મારે, કોષ રસને મારે, કોષ સરસ પટલને મારે, આખો કોષ ખરસ થઈ જાય બરાબર. અને એને આત્મઘાત કરે છે. આત્મઘાતની ભૂમિકા કહેવામાં આવે છે. એ વ્યવહાર એના ઉત્સક દ્રવ્યને કારણે જોવા મળે છે, ઉત્સેચકને કારણે જોવા મળે છે. બીજું એક મેઇન વસ્તુ છે પાવર હાઉસ, આપણા ઘરનું રસોડું. એટલે જો કોષને શક્તિ મળે એટીપી સ્વરૂપે એ ઘણા સૂત્રોમાંથી મળે છે. એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ સ્વરૂપે મળે. કેવી રીતે મળે, તો તમે બધા ચારા આયોજન પાંચ પાંચસો જે તમને ખબર પડશે, શ્વસન અને પાચનની અંદર આપણે જે ખોરાક ખાઈએ એમાંથી પોષક દ્રવ્યો અને શ્વસન દ્વારા ઉભું, આ બધું તમારા લોહી દ્વારા પ્રાણસૂત્રોમાં જાય. પ્રાણસૂત્રોની અંદર એ જ આપણે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ચરબી, પોષક દ્રવ્યો, ખનિજ તત્વો જે ખાધા અને બહારથી ઓક્સિજન આવે એ ઓક્સિજન બંને ભેગું થઈને મંદ દહનની પ્રક્રિયા છે. ખાસ એવું જ રંગર કરવાનું પોતાના ડીએનએ જોવા મળે છે. બે અંગિકાઓ ખાસ છે. રંજક કણોની વાત કરું તો હરિત કણો જે જોવા મળે છે, બે પ્રકારના છે. રંગક કણો છે, બીજા રંગવિહીન કણો છે. રંગક કણોમાં ખાસ એક ક્લોરોફિલ તમને કહું, હરિત દ્રવ્ય એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક કણો જોવા મળે છે. એ રંજક કણ, બીજા રંગવિહીન કણો પણ જોવા મળે છે કે જે તમારે જે પોષક દ્રવ્ય ઉત્પન્ન થાય એના જે ઉત્સેચક હોય કે પોષક દ્રવ્યો હોય એને સંગ્રહ કરવાનું કામ આ રંગવિહીનમાં કરતા જોવા મળે છે. જે રંજક કણો મેં કીધું એમ પ્રાણી કોષમાં લગભગ જોવા મળતા નથી બરાબર છે. એ જોવા મળે વનસ્પતિ કોષની અંદર જુદા જુદા પ્રકારના ફૂલને, ફળ, પ્રકાંડને, પર્ણ જુદા જુદા કલરના જોવા મળે એનું કારણ આ રંજક કણો છે. એ તમને જોઈ લીધું. છેલ્લું છે રસદાની. રસદાની તો મુખ્યત્વે વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી. જોવા મળે તો નાની હોય, કેવી હોય, નાની જોવા મળે છે બરાબર. એ કીધું એમ ચોક્કસ કોષને તરતા પૂરી પાડે, આસમતા પૂરી પાડે છે, કોષ સુકાઈ ના જાય બરાબર. એમાં આ બધા જ દ્રવ્યો અથવા તો પાણીનો ભરાવ થયેલો જોવા મળે છે બરાબર. અમુક જે એક કોષી સખીઓ છે અમીવા પેરામિશન રસધાની બધું કામ કરે, ખોરાકનું પાચન કરે, ઉત્સર્જન કરે બરાબર છે, આસમતા પૂરી પાડે, એમાં બધા કામ આ રસધાની દ્વારા થતા જોવા મળે છે. ટૂંકમાં આ બધી જ ભૂમિકાઓને બધા સમજાય, એનું સ્થાન, એનું કાર્ય, એની રચના તમને ખાસ સાંભળવા જોઈએ. બસ આ ટૂંકમાં સંભાળો તમારે કરીને પણ આના વિશે થોડું તમને થોડી માહિતી હોવી જોઈએ બરાબર છે. અને કોષ વિભાજનને કીધું એમ કે પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ હોય
એમાંથી બીજા બે કોષ બને છે, કોષ વિભાજનના બે પ્રકાર, બરોબર? ખાસ થોડી સમજીને મારે ઘણો ખબર આવશે, બરોબર છે? સમવિભાજન, કોષ વિભાજન સમજાવું, બે પ્રકાર. એક છે સમવિભાજન, સમવિભાજન દૈહિક કોષોમાં થાય, ક્યાં થાય? દૈહિક કોષોમાં જોવા મળે છે. બીજું છે અર્ધીકરણ. અર્ધીકરણ જે છે, બરોબર, અર્ધીકરણ એ તમારું જન્મી કોષો, સુપર કોષોમાંથી કોષોમાં, ખાસ કરીને આગળ ભણવાનું છે, આગળ તમારે ભણવાનું છે કે પૂર્વસ્થિત ધરાવતા કોષમાંથી સમવિભાજન થાય, એ દૈહિક બે મોટો થતો જાય, બે મોટો થતો જાય. અને આ અર્ધીકરણની પ્રક્રિયા એ બે સજીવ અથવા તો નવો સજીવ જ્યારે ઉત્પન્ન કરવાનો હોય, લિંગી પ્રજનન અલિંગી પ્રજનન, એમાં ખાસ તમારે ભણવાનું આવશે. એમાં જનીન કોષ વિભાજન અર્ધીકરણ દ્વારા થાય છે. આ બધું તમે તૈયાર કરશો.